ઈણ ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખે નર નિપજે વાતો વંકડ મુછાવીર. એવું પરગણું એવા માણસો જગત જેના ઉપર ઊભું છે, જગતની ઇમારત જેના ઉપર ઊભી છે, સાહિત્યની ઇમારત જેના ઉપર ઊભી છે, શહાદત જેના ઉપર ઊભી છે. યુવાન વિશે ઘણા પ્રશ્ન પૂછતા હોય કે યુવાની કઈ, કોને યુવાન કહેવાય? તમને જોઈ અને કોઈ એનો દુપટ્ટો હરખો કરે એને યુવાની ન કહેવાય. પણ સબમાં રાષ્ટ્ર હાટું તમે ખપી જાવ અને તિરંગો વઢરાયેલી તમારી લાશ તમારા ગામના પાદરમાં આવે અને આ દેશની કોક વિહભાવી વરહની દીકરી એનો દુપટ્ટો તમારા કફનને ઓઢાડવા દઈ દે અને એને યુવાની કહેવાય. 1999 એ વખત તમારા પરગણાની આ જ ગામના આસપાસની વાત, હયાત પાત્રોની વાત બનાવેલી કહેવાય છે કે નહીં? એ તો બહુ હેલું છે ગોખીને વાંચેલી ને વાતું કરવી. આ તો આ પાત્રો અહીં જીવેલા છે, અહીંની રજમાં મોટા થયેલા છે એવા માણસો. કે 1999 નો એ વખત, અને અમુક વખતે ખોયાનો ખબર એને હોય કે જેને પંડના ખોરામાંથી ખોવાઈ ગયા હોય એને, 20 વર્ષનો રમેશ જોગલ 1999 ના વોરમાં એ કામ આવી જાય. 1, 2, 5 નહીં, કવિ પ્રદીપે તો અહીંયા સુધી લખ્યું કે જલિયાવાલા બાગીએ દેખો યહાં ચલી થી ગોલિયા, જલિયા વાલા બાગ યે દેખો યહાં ચલી થી ગોલિયા, એક તરફ બંદૂકે દંધન એક તરફ થી તોલિયા, મરને વાલે બોલ રહે થે ઇનકલાબ કી બોલિયા, યહાં લગા દી બહેનો ને ભી બાજી અપની જાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી. બલિદાન ની વાત આવે તઈ આપણે આપણો એક દીવો ન્યા બોલવાઈ ગયો છે, કારણ કે ગભરું કોઈની આંખો નું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે. ગભરું કોઈની આંખો નું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે. ભલે ને હોય ચર્ચાનો વિષય, પણ તો એમાં ચર્ચાઈ જવામાં લિજ્જત છે. અને પોટી જાય છે કઈક પરવાના ચીર મોનની ચાદર ઓઢીને, પોટી જાય છે કઈક પરવાના ચીર મોનની ચાદર ઓઢીને, સરહદ નો દીવો થઈ અને પછી ન્યા ઓલવાઈ જવામાં લિજ્જત છે. ગભરું કોઈની આંખો નું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે. એના સબને જે અહીંયા લઈ આવવામાં આવે મેવાહાના પાદરમાં, એ મેદની પાછળ રોતી રોતી જાતી હોય છે. એ ચિત્ર વિચાર તો કરો કે તેદી એ ચિત્ર કયું ખડું થયું હોય છે. અહીં સમાજ બેઠો છે, અહીં માતાઓ દીકરીઓ અને બહેનો બેઠી છે, એટલે તમારા કાને આ વાત નાખું છું. એટલા સારું કે ફરીથી સમાજમાં બીજો રમેશ જોગલ પેદા થાય, દેશને દેવાહાટું હજી આપણે છાતી ઠોકીને કહી હકી હજી એક લઈ જાઓ, અમારી પાસે હજી એક છે. મેવાહાના પાદરમાં શ્રદ્ધાંજલિ આપવા હાટું થઈ અને માણસની મેદની રોતી હોય અને પછી સમાજના આગેવાનો આવે, સમાજના કાર્યકરો આવે એક માં તરીકે, કારણ કે મોઢે બોલું માં અને હાચે નાનપ હાંભરે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં એક એવું તત્વ છે કે દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી અને તૂટી જાય, ગાંડી ઘેલી થઈ જાય, કારણ કે જેના ખંભે જીવવાના અભરખા હોય એ જ દીકરાનું સબ અહીંયા આવે તો એ બાઈની હાલત શું થાય વિચાર કરો. પણ અમુક વખતે ઈશ્વર ખુદ આવી અને તમને પાવર દેતો હોય છે, ઈશ્વર ખુદ આવીને તમને એના સામે લડવાની શક્તિ દેતો હોય છે. એક આંખમાં હરખ ના આહુડા હતા એ માને, એક આંખમાં દખ ના આહુડા હતા. કોઈ પૂછ્યું માં તમને શું થાય છે, અને ત્યાં આયર સમાજ આયરાણીએ જવાબ આપ્યો હતો કે મને હરખ એ વાતનો છે કે હું રમેશ જોગલની માં છું. આટલા દી રમેશ ખાલી મારો દીકરો હતો, હવે આખા હિન્દુસ્તાનનો શહીદ વીર રમેશ જોગલની માં છું, અને દુઃખ એ વાતનું છે કે મેં મારા દીકરાને ખોઈ દીધો. આ વાતને થોડાક દી થાય સરકારના તંત્રના નોખનોખા માણા આવી અને એને કહે કે માં અમે તમને શું મદદ કરી હકી, અમે તમને શું આપી હકી, અમને તમને ક્યાં કામ આવી હકી. અને છેલ્લે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વખતે કેશુબાબા પટેલ આવી અને જય શ્રી કૃષ્ણ કરી અને પૂછ્યું કે માં તારો ખોડો ખાલી થઈ ગયો, અમે કઈ દઈ તો નહીં હકી, કારણ કે તે આ દેશને તારી પાસે હતું એ સર્વસ્વ દઈ દીધું છે. તમારી પાસે 1 લાખ રૂપિયા હોય અને તમે 50,000 આપી દો તો આપણે એટલા વર્ષથી ન રખડી શકી, કારણ કે આપણી પાસે હતું એમાંથી અડધું આપણે આપ્યું છે. પણ તમારી પાસે 100 રૂપિયા હોય ને તમે હોય હો આપી દો ને તો એ દાતા મોટો છે, કારણ કે એની પાસે જે હતું એ સર્વસ્વ એને આપી દીધું છે. તેથી
કેશુ બાપાને એક આયરાણીએ જવાબ દીધો કે બીજું કાંઈ જોતું નથી, કે માં છતાંય કયો સરકાર તમારી પડખે ઊભી છે, સરકાર તમને કંઈક આપવા માંગે છે, તમારા ઋણમાંથી અમે મુક્ત નહીં થઈ શકી, પણ માં તું કંઈક માગ એટલે અમને એમ થાય કે અમે તને કંઈક આપી શકા. અને હવે જે જવાબ આપ્યો ને જવાબ ઉપર આખો આયર સમાજ ગરવ ભેર વટથી માથું ઊંચું કરી અને રખડી શકે એને કીધું, કેશુ બાપા મારે કાંઈ જોતું નથી, અમે માગણ નથી, અમે અમારા વટ ઉપર જીવવા વાળી કોમ છે, અમે અમારા ખમીર અમારી ખુમારી ઉપર જીવવા વાળા માણસો છે, પણ છતાંય તમે જો આપવા માંગતા હોય, છતાંય તંત્ર સરકાર અને આ દેશ અમને કંઈ આપવા માંગતો હોય, તો મારો રમેશ એક ગયો છે અને મારો મહેશ હજી જીવે છે, મારો રમેશ જ્યાં નોકરી કરતો હતો ત્યાં મારા રમેશને મારા મહેશને પાછી નોકરી દેવામાં આવે, હું એક આયરાણી તરીકે તમારી પાસે આ માગું છું. આનાથી મોટું બીજું હું હોય શકે? કારણ કે માગનાર જો માગી ન શકતો હોય તો દેનાર એને ક્યાં મોઢે કહી શકે કે મેં તને આટલું મોટું દઈ દીધું છે? પ્રકાર નોખા છે શહાદતના. હવે તલવારું બરછીઓને ભાલાને લઈને લડવાની જરૂર નથી, મુદ્દો એ છે કે હવે આપણે બધા એક થવાની જરૂર છે. કારણ કે નોખ નોખા બધા આવીશું ને તો વિખાઈ જાહુ, અને કારમીટ પથ્થર જેવો પથ્થર એ જો તૂટે ને તો વચ્ચે ખડ ઉગી જાય. યાદ રાખજો, આપણે ટૂટ્યા ને તો વચ્ચે ખડ ઉગી જાહે, એ પછી વાડા પડી જાહે, પછી શેરીઓ નોખી થઈ જાહે, પછી ગામ નોખા થઈ જાહે, પછી કુટુંબ નોખા થઈ જાહે, અને છેલ્લે ઘરે નોખા થઈ જાહે. તો એક આયર તરીકે જો તમે કંઈ કરવા માંગતા હોય તો પહેલું કામ એ કરજો, વરખાણમાં કોઈ એમ બોલે કે હું આયર છું, કામ પડતું મૂકીને એની મદદ એની પડખે ઊભા રહીજો, તઈ વટથી કહેજો કે હું આયર છું એમ. ખાલી ગાડીઓમાં લખાવવાથી આયર નહીં થઈ જવાય, ખાલી તમારા બાયોમાં આયર તરીકે મેન્શન કરી અને ગૌરવ લેતા પહેલા વિચાર કરજો કે મેં આપણી કોમ માટે મેં આપણા સમાજ માટે શું કર્યું. દઈ ન હકે, બધા આર્થિક રીતે હરખા નહીં હોય, પાંચ દહ કે પંદર વીસ મિનિટનું શ્રમ તો કરી શકીએ ને, કામ તો કરી શકીએ ને, આવું કામ થતું હોય તો હાવેણો લઈને આપણે વારી તો શકીએ ને, જોતું કોઈ નહીં હોય, તમારી નોંધે કોઈ નહીં લે, તમને અહીંયા બોલાવીએ ને તમને સન્માન કરવામાં નહીં આવે. એક આંધળો માણા વીસ પચીસ ને ત્રીસ વર્ષ સુધી સુરદાસ દ્વારકાની પૂનમ ઉભરે એક માણા હરોજ જોવે, ભાઈ તું દર પૂનમે આવસ, તું દેખતો તો નથી, તને ખબર છે કૃષ્ણ એ કેવા વાઘા પહેર્યા છે? કે ના નામદાર હું નથી દેખતો. તને ખબર છે કૃષ્ણની મૂર્તિ કેટલી જલજલા છે? કે ના નામદાર હું એ નથી દેખતો. એટલે આ માણા એ મસ્કરી કરી, તો ભાઈ હું કામ આવે છે, રેવા દે ને ખોટા ધક્કા ખાવાના. તઈ સુરદાસ ની આસ્થા એ જવાબ આપ્યો, તો ભાઈ હું નથી દેખતો, મારો કૃષ્ણ તો દેખે છે ને, અમુક કામને કૃષ્ણ દેખતો હોય છે. કોઈને સાક્ષી રાખવાની, કોઈને ભલામણ કરવાની જરૂર નથી, કારણ કે ભલામણ કરી અને ભવાયું કરવી ઈ કરતા પંડની તલવારું લઈ અને ઇતિહાસ રચવો હારી વાત છે. શહાદત એ બહુ અઘરી વસ્તુ છે, પણ હેલામ હેલી એ વસ્તુ શહાદત છે જો તમને વોરતા આવડે તો. કારણ કે લોકશાહી એમ કીધું કે સબલક્ષમાં નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. આ સૃષ્ટિમાં લાખો કરોડોની તાદાદમાં જીવો આવી અને પાછા અહીંથી વયા જાય છે, પણ જીવે છે કોણ? કે સબલક્ષમાં, કે જેની ભુજામાં એટલી તાકાત હોય, એની ભુજામાં એટલી ત્રેવળ હોય કે ઢીકો મારે તો હાથીના કુંભાથળને ભાંગી નાખે, પણ છતાંય એનામાં કોઈને માફ કરવાની ત્રેવળ હોય, છતાંમાં કોઈનામાં એને માફ કરવાની આવડત હોય કે કાંઈ વાંધો નહીં ભાઈ તમારું ધ્યાન નહીં હોય, તમારી કોઈક સાઈડ કાપી અને વોરણ મારે ને તમે કાઠલા ચડાવતા હોય, કે કોઈના કાટલા પકડી અને એને જેમ ફાવે એમ બોલતા હોય, તો એ આપણું આયરત્વ નથી. આપણા નામથી સોસાયટીમાં કોઈ મકાન ન આપે તો આપણે હવે ઊભું થવું પડશે ને, આપણે સાબિત કરવું પડશે કે યસ ભાઈ અમે આયર છીએ, વટભેર કામ કરીએ, જ્યાં જઈએ આપણા સમાજની આપણી કોમનું નામ થાય. પછી શિક્ષણ હોય તોય ભલે, કલાનો મંચ હોય તોય ભલે. અહીં હમણાં ત્રણ કલાકારો એક જ આરે ગાતા હતા, જસુબેન ભાઈ, ધ્રુવભાઈ અને પ્રકાશભાઈ. બહારથી તમે જોતા હોય તો એ રૂડું જ લાગે, પણ મોટા કલાકાર તરીકે જસુબેનની ફરજ એ થતી હતી કે આ બે કલાકારને ગૌડાવે, અને બેન ઊભા ઊભા ગૌડાવતા હતા, આ શીખવાનું છે કલાના મંચ ઉપર. અમારા હિસ્સે આવે એ અમે કરીએ, તમારા હિસ્સે આવે એ તમે કરો, અને છેલ્લે આપણે બધા ભેગા થઈ અને સમાજનું નામ જળહળ થાય, આયર તરીકેનું ગૌરવ લેતા આપણને હરખ થાય.
કોઈ કહે કે તમારે નાઈતનો તમારી કોમનો માણસ હતો ને ખરાબ કામ કરી ગયો એમ નહીં, મને એક આયર ભેગો થયો તો મારું કોઈ નહોતું કામ કરતું ને તહીં કરી ગયો હતો. આવી વાતો ના આપણે વટ લેતા થાય. જોકે છે આયર હોવાનમાં ના દે આપણને કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે માલ ઢોર આરે જોડાયેલા, પ્રકૃતિ આરે જોડાયેલા છે. આપણે કોઈની વાહ વાહને મોહતાજ નથી, આપણે કોઈની ભલામણ નાય મોહતાજ નથી. તો બસ આવનારા સમાજમાં ખાલી ગુજરાત ભારત નહીં, સમાજના એક દીકરા તરીકે દ્વારકાધીશને હું એટલી પ્રાર્થના કરું કે આખા વિશ્વ ફલક ઉપર મારો આયર સમાજ સૌથી અવલ સૌથી પહેલા નંબરે હોય. કૃષ્ણ સર્વેને શક્તિ આપે, સર્વને સદબુદ્ધિ આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના, અને મહારાષ્ટ્રમાં આખું જગત આપણા રાસની નોંધ લીએ એના માટે થઈ અને આપણા બનતા પ્રયત્નો કરી આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા છો એના માટે આપ સર્વેનો પણ આટલી મોટી સંખ્યામાં આપણે આવ્યા છે. અને આ પ્રસંગ કોઈ એક વ્યક્તિનો નહોતો, પણ છતાંય હરેક માણસને એવું હતું કે આપણો પ્રસંગ છે. બસ આ જ ગર્વ આપણામાં જીવતો રહીએ અને કૃષ્ણ આપણા ભેગો રહીએ એવી પ્રાર્થના સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, જય જય ગરવી ગુજરાત.